ગુડ મોર્નિંગ બાળકો, આજે આપણે ધોરણ 3 ગુજરાતી વિષયમાં બધા પોતપોતાની ચોપડી ખોલશે, એમાં પાના નંબર 38 પાના નંબર 38 ખોલો અને સાથે પેન્સિલ ચેક રબર પણ ખોલવાની છે. એમાં પાના નંબર 38ની અંદર ગીત આપેલું છે એ આપણે જોઈએ. આજે ગીતનું નામ છે અમે. ગીતનું નામ છે અમે. અમે વન વનના પાન થઈ ફરકી રહ્યા, એટલે કે બાળકો. અમે એટલે કોણ? બાળકો. બાળકો શું થઈને ફરકી રહ્યા છે? વન એટલે કે જંગલ. જંગલના પાન થઈને ફરકી રહ્યા છે. જંગલમાં ઘણા બધા વૃક્ષો હોય ને, તો એ વૃક્ષો સાથે જે પાન હોય તે પવનની સાથે કેવા ફરકી રહ્યા હોય, તેવા પાન થઈને ફરકે છે. કોણ? બાળકો. અમે પંખીના ગાન થઈ મરકી રહ્યા. હવે પંખીઓ જ્યારે સરસ મજાના કલરવ કરતા હોય, તો એ જોઈને બાળકોને પણ શું? પંખીઓના ગાન થઈને મરકવાનું, એટલે કે સ્મિત કરવાનું મન થાય છે. અમે દરિયામાં વહાણ થઈ મહાલી રહ્યા. દરિયામાં વહાણ હોય એ કેવું સરસ અંદર ફરતું હોય દરિયાની અંદર, તો દરિયામાં જે વહાણને જોઈને બાળકોને પણ શું? વહાણ થઈને મહાલવાનું મન થાય છે. શેમાં? તો દરિયામાં. અમે ઉડતા પતંગિયાને ઝાલી રહ્યા. હવે બાળકને શું થાય છે? બીજું, પતંગિયાને જોઈને, ઉડતા પતંગિયાને જોઈને એને જોવાનું મન થાય છે. એમે પતંગિયું કેવું હોય? રંગબેરંગી સરસ મજાનું હોય ને, તો એ પતંગિયાને જોઈને એને ઝાલી રહ્યા, એટલે એને પકડવાનું આપણને મન થાય. અમે દરિયો થઈ આભને પંપાડી રહ્યા. બાળકને શું? દરિયો થઈને આભ એટલે આકાશ, આકાશને અડવાનું મન થાય છે. બરાબર છે? અમે તારલા ઉગાડનાર માળી થયા. હવે આકાશમાં જે તારાઓ છે, એ તારાઓને ઉગાડનાર કોણ છે? તો ઈશ્વર છે. પણ ઈશ્વર માટે અહીં શબ્દ વાપર્યો છે માળી. કયો શબ્દ વાપર્યો છે? માળી. તો બાળકોને તારલા ઉગાડનાર માળી થવું ગમે છે. અમે વાદળ થઈ ધોધમાર વરસી રહ્યા. હવે આગળ શું થવાનું ગમે છે બાળકને? તો વાદળ બનીને ધોધમાર વરસાદ રૂપે વરસવાનું ગમે છે. અત્યારે ચોમાસાની ઋતુ છે, તો વરસાદ વરસતો હોય, પરંતુ બાળકોને કેવો? ધોધમાર વરસાદ. જોરથી વરસાદ આવે એને આપણે ધોધમાર, મોટા મોટા છાંટાવાળો જે વરસાદ આવે એને આપણે ધોધમાર વરસાદ કહીએ. તો બાળકોને પણ અહીં વરસાદ, વાદળ થઈને ધોધમાર વરસવાનું ગમે છે. અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા. હવે બાળક હોય એ તો ધીંગા મસ્તી કરે જ, તોફાન મસ્તી. તો એ લોકોને તોફાન મસ્તી કરવા માટે એ લોકો રાહ જુએ છે. અમે રજાઓના તંબુને ઢેરા કર્યા. રજાઓ એ લોકો શું કરે છે? તો કાપડમાંથી એ લોકો આવી રીતે તંબુ બનાવે છે. અમે શંખલાને શીપલાઓ ભેગા કર્યા. હવે નદી કિનારે કે દરિયા કિનારે બાળકો જાય, તો ત્યાં આપણને શું જોવા મળે? શંખ હોય, છીપલાઓ હોય, એ બધા શું કરે છે? બાળકો ભેગા કરે છે. અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા. અને બાળકો શું? પહાડ પર, ટેકરીઓ પર ઘૂમી રહ્યા, એટલે કે ફરી રહ્યા છે. આ ફૂલો અમારી જેમ ઝૂમી રહ્યા. અને છોડની સાથે જે સરસ મજાના ફૂલો ઝૂમી રહ્યા છે, એવું બાળકોને પણ ઝૂમવાનું મન થાય છે ફૂલોની જેમ. બરાબર છે? તો આ થયું ગીત. હવે એના પરથી પાના નંબર 39ની અંદર આપણે જોઈએ, તો એમાં વાતચીત છે, સવાલ જવાબ આપેલા છે 3. આમાં બાળકો શું શું થાય છે? આ ગીત આપણે જોયું, એમાં બાળકો શું શું થાય છે? તો બાળકો વન વનના પાન થાય છે, બને છે. પછી પંખીઓના ગાન બને છે. દરિયામાં વહાણ બને છે. પછી તારલા ઉગાડનાર માળી બને છે. અને વાદળ બને છે. બરાબર છે? આટલી વસ્તુઓ, આટલી બાબતમાં બાળકોને થવું ગમે છે. ફરીથી એકવાર, વન વનના પાન
પંખીના ગાન, દરિયામાં વહાણ, દરિયો, તારલા, ઉગાડનાર માળી અને વાદળ થાય છે બાળકો. બરાબર છે? આ તમારે અહીંયા જવાબ લખવાનો નથી, મેં તમને સમજ પડે એટલા માટે અહીંયા જવાબ લખ્યા છે. આમાંથી શું થવાનું તમને સૌથી વધુ ગમે? હવે આમાં બાળકો જંગલના પાન બને છે, પંખીઓના ગાન બને છે, પછી તારલા ઉગાડનાર માળી બને છે, વાદળ બને છે, આમાંથી તમને શું વધારે ગમે? તો આમાંથી મને પંખીના ગાન થવાનું સૌથી વધુ ગમે છે. બરાબર છે? ચલો આગળ. આમાંથી શું કરવાનું તમને સૌથી વધુ ગમે? આમાં છે તો પંખીના ગાન થવાનું આપણે સૌથી વધુ ગમે, જ્યારે આમાં શું કરવાનું વધારે ગમે? તો આમાંથી મને વાદળ થઈને ધોધમાર વરસવાનું સૌથી વધુ ગમે છે. બરાબર છે? ચલો હવે આપણે આગળ જોઈશું. વાંચો, શોધો, વિચારો અને લખો. તો આ ગીતના આધારે આપણે અહીંયા સવાલ જવાબ લખવાનું છે. ગીત ગાવાની અમને મજા પડી, ગીત ગાવાની અમને મજા પડી, આવું કોને થાય છે? ગીતમાં આવું કોને થાય છે? પંખીને. બરાબર છે? આગળ નંબર બે. પછી અમારું વજન ઓછું થઈ ગયું. તો વાદળ, હવે વાદળ જ્યારે પાણીથી ભરેલું હોય ત્યારે એનું વજન વધારે હોય, પણ જ્યારે વરસાદ થઈને નીચે પડી જાય તો વાદળનું વજન ઓછું થઈ જાય. તો વાદળ, અમે નાના મોટા તારા ઉછેર્યા, એટલે કે માળી. અહીંયા જુઓ, તારલા ઉગાડનાર માળી એવું આવ્યું હતું ને કાવ્યની અંદર, તો અહીંયા આપણે લખવાનું છે માળી. આગળ જુઓ નંબર ચાર. પવન આવતા અમે નાચવા લાગ્યા. તો પવન આવે ત્યારે કોણ નાચવા લાગે? તો પાન. કોણ નાચવા લાગે? પાન. આગળ જોઈશું. અમે ખિસ્સામાં શંખ અને છીપ ભર્યા. તો બાળકોએ જ્યારે દરિયા કિનારે કે નદી કિનારે બાળકો જાય તો ખિસ્સામાં શું ભરે છે? શંખ અને શિપ. ચલો સરખા ઉચ્ચારવાળા શબ્દોની જોડ લખો. અહીંયા ઉદાહરણ આપેલું છે ફરકી અને મરકી. બરાબર છે? તો હવે આપણે નીચે લખશું. અહીંયા લખો ચલો, મહાલી અને ઝાલી. જો આ છેલ્લા લી શબ્દ આવ્યો, અહીંયા પણ લી શબ્દ આવ્યો, એટલે એને આપણે સરખા ઉચ્ચારવાળા શબ્દો કહેવામાં આવે. જો ફરકી કી છેલ્લા આવ્યું ને, તો અહીંયા મરકી. બરાબર છે? એવી રીતે છેલ્લા જે સરખા અક્ષર આવે એને આપણે સરખા ઉચ્ચારવાળા શબ્દો કહીએ. તો અહીંયા લખો ને મહાલી, પછી લખો ઝાલી, આગળ લખો પંપાડી અને પછી લખો માળી. પંપાડી લખો, પછી શું લખવાનું છે? માળી. ચલો ત્યારબાદ નંબર ચારમાં લખો વર્ષી અને તરસી. લખાયું? શું લખવાનું છે? વર્ષી, ત્યારબાદ તરસી. આગળ લખો ઘૂમી, અને એને સમાન ઉચ્ચારવાળો છે ઝૂમી. ઘૂમી અને ઝૂમી. પાન અને ગાન. તો ચલો આ લખાઈ ગયું. હવે આપણે આગળ જોઈશું. ખાલી જગ્યામાં તમને બરાબર લાગે તે શબ્દ મૂકી પંક્તિઓ પૂર્ણ કરો. અહીંયા ઓપ્શન આપેલા જ છે. બરાબર? અમે ધૂળ બનીને ઉડી રહ્યા. સૌની આંખમાં જઈને ખાલી જગ્યા રહ્યા. ભળી બેસી, ભળી કે ચોટી. તો સૌની આંખમાં જઈને ચોટી રહ્યા. અહીંયા લખવાનું છે ચોટી. લખાયું? ચલો હવે આપણે આગળ પાના નંબર 40 ફેરવશું. 40ની અંદર છે, અમે કાંટા થઈને ચોટી પડ્યા. સૌના કપડામાં, હવે અહીંયા ઓપ્શન આપેલા છે વળગી, સળગી, તરાય અને ભરાય. તો શું આવશે? ભરાય. કયો ઓપ્શન આવશે? ભરાય. તો અહીંયા ખાલી જગ્યામાં લખો ભરાય. સૌના કપડામાં ભરાય પડ્યા. બરાબર છે? ચલો આગળ નંબર 3. અમે કાકરા થઈ રસ્તામાં ગબડી રહ્યા. સૌના હાથમાં ખાલી જગ્યા રહ્યા. તો રમી, ગાય, વાંચી કે નાચી. તો અમે કાકરા થઈ રસ્તામાં ગબડી રહ્યા, સૌના હાથમાં રમી રહ્યા. તો અહીંયા લખો રમી. ખાલી જગ્યામાં શું લખવાનું છે? રમી. ચલો ત્યારબાદ આગળ જોઈશું. સૌથી નજીકના અર્થવાળું વાક્ય પસંદ કરો અને તેની સામેના ખાનામાં ખરાની નિશાની કરો. બરાબર છે? અમે પાન થઈ ફરકી રહ્યા.
તો એનો 3 ઓપ્શન આપેલા છે, અમને ઝાડ પર બેસવાની મજા આવી, અમે જ પાંદડા બની ગયા, સપનામાં એવું લાગ્યું કે અમે પાંદડા છીએ. તો આ 3માંથી કયું નજીકનો સાચો અર્થ ધરાવે છે? તો આ પહેલા નંબરમાં સાચું કરો, અમને ઝાડ પર બેસવાની મજા આવી. પાન થઈ ફરકી રહ્યા એટલે અમને ઝાડ પર બેસવાની મજા આવી. આપણે ઝાડ ઉપર બેઠા હોય તો જાણે પાંદડા થઈને બેઠા હોઈએ એવું લાગે. નંબર 2, અમે દરિયામાં વહાણ થઈ મહાલી રહ્યા. હવે 3 ઓપ્શનમાંથી કયો નજીકનો અર્થવાળો વાક્ય છે એમાં સાચું કરશું. અમે વહાણમાં બેસીને દરિયો મહાલવા ગયા, અમે દરિયામાં ખૂબ રમ્યા, અમે દરિયા કિનારે ટહલ્યા. તો અહીંયા સાચું છે પહેલા નંબરનું, એમાં સાચું કરો, અમે વહાણમાં બેસીને દરિયો મહાલવા ગયા, દરિયાને જોવા ગયા, બરાબર છે, વહાણમાં બેસીને. અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા. તો કયું સાચું છે? વહાણમાં બેસી અમે પહાડીઓમાં ફર્યા, પહાડ પર ફરવાનો અમને થાક લાગ્યો, અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યા. તો આ છેલ્લું સાચું છે, એમાં સાચા ખરા નિશાની કરો, અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યા. નંબર 4, અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા. તો અમને ક્યારેક તોફાન કરવાની મજા આવે છે, ખૂબ મસ્તી કર્યા પછી પણ તોફાન કરવાનું મન રહ્યું, તોફાન મસ્તી માટે અમે કાયમ તૈયાર હોઈએ છીએ. તો બાળકો હોય એટલે મસ્તી તો કરે જ, એટલે છેલ્લા નંબરમાં ખરા નિશાની કરો, તોફાન મસ્તી માટે અમે કાયમ તૈયાર હોઈએ છીએ. અમે દરિયો થઈ આભને પંપાડી રહ્યા. એના આ 3માંથી કયો સાચો છે? તો નીચેનું સાચું છે, અમે આભને અડવા દરિયા કિનારે કૂદકા માર્યા, અમે રાત્રે અમે તારા થઈને દરિયાને મળ્યા, અમે મોજાની છાલકથી આભને ગલીપચી કરીએ છીએ. તો આ છેલ્લું સાચું છે, બરાબર છે. તો આજનું લેસન તમારું શું છે? પાના નંબર 39 અને પાના નંબર 40 તમારે ચોપડીની અંદર પૂરવાનું છે. અસ્તુ.